આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મેઘરાજા દડબડાટી બોલાવશે. માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે થશે મેઘમહેર. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ મેઘરાજા કરશે જમાવટ. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી. અંબાલાલ પટેલનો મોટો ધડાકો. આજથી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ. ફરી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. રખડતા ઢોરને લઈ મોરબી પાલિકા એક્શન મોડમાં. રખડતા ઢોર પકડાય તો માલિકને ભરવો પડશે દંડ. પ્રથમ વખત 3,000 અને બીજી વાર 5,000 દંડ ફટકારાશે. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો ચકડોળે ચડ્યો. વિવાદના વંટોળ વચ્ચે ત્રીજી વાર લોકમેળાના પ્લોટની હરાજી. રાઇડ સંચાલકો સરકારની એસઓપીના વિરોધમાં. ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો રાઇડ્સના સંચાલકો લોકમેળાનો કરશે બહિષ્કાર. અમદાવાદમાં એસસી, એસટી અને ઓબીસી સમાજની મહત્વની બેઠક. સુપ્રીમ કોર્ટના અનામતના ચુકાદા મુદ્દે બેઠકમાં ચર્ચા. આયોગની રજૂઆત પહેલા સ્થાનિક કક્ષાએ થશે ચર્ચા. 9 ઓગસ્ટના રોજ બાલકૃષ્ણન આયોગને મળીને કરશે રજૂઆત. અમદાવાદમાં જીવલેણ અકસ્માતમાં 24% ઘટાડો. હેલ્મેટ નહીં પહેરનારના 66,000 વધુ કેસ. સિગ્નલ ભંગ, ઓવર સ્પીડિંગ સહિતના કેસોમાં 3 કરોડથી વધુનો દંડ વસૂલાયો. નવા જંકશનો બનાવ્યા બાદ અકસ્માતોની સંખ્યામાં થયો ઘટાડો. બોટાદના જૂના નાવડા ગામમાં દારૂના દૂષણથી ગ્રામજનો પરેશાન. બરવાળા મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર. દારૂનું વેચાણ બંધ કરવા ગ્રામજનોની રજૂઆત. દાહોદ જિલ્લાની સંજેલી કન્યા વિદ્યાલયમાં ધૂળ ખાતી સરકારી સાયકલ. વિદ્યાલયના મેદાનમાં 1500થી વધુ સાયકલ વર્ષોથી પડી હોવા છતાં વિતરણ ન કરાઈ. સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ ન કરાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ અને ટુરિઝમ ફેરનો પ્રારંભ. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બિરાએ આ ફેરને ખુલ્લો મૂક્યો. ફેર ફેસ્ટ મીડિયાના સીઈઓ અને ચેરમેન સંજીવ અગ્રવાલ પણ ખાસ હાજર રહ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના પ્રવાસે. વેલિંગ્ટનમાં ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સને રાષ્ટ્રપતિએ કર્યું સંબોધિત. ન્યૂઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે દ્વિપક્ષીય સહકારની કરી અપીલ. યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય જહાજ આઈએનએસ તબર લંડનના આઇકોનિક ટાવર બ્રિજ નીચેથી થયું પસાર. લંડનમાં વસતા ભારતીયોએ બ્રિજ પાસે ઉપસ્થિત રહી આઈએનએસ તબરનું કર્યું સ્વાગત. નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના. નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. પાયલટ સહિત 5 લોકોના મોત. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ. અગાઉ 24 જુલાઈએ પણ નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. કર્ણાટકના કારવાર નજીક કાલી નદી પરનો બ્રિજ ધરાશાયી થયો. કર્ણાટકથી ગોવાને જોડતો બ્રિજ અચાનક તૂટી ગયો. પુલ પરથી પસાર થતી ટ્રક નદીમાં ખાબકી. ટ્રક ડ્રાઈવરનું સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના પગલે ગંગા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કિનારાના તમામ ઘાટ ડૂબ્યા. ગંગા નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની મુશ્કેલી વધી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના પગલે પ્રકાશમ બેરેજમાં નવા નીરની આવક. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ડેમની લીધી મુલાકાત. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ વગર વરસાદે થયું જળમગ્ન. બાવળાની ગટરોના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયા. લોકોના ઘરો અને આંગણવાડીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ વગર વરસાદે જે જળમગ્ન થયું. બાવળાની ગટરોના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું. અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ સક્રિય થયો. ધરતીમાતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો જોવા મળ્યો. મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા ઉમટ્યા સહેલાણીઓ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા. ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી. નદી કિનારાના વિસ્તારોને કરાયા એલર્ટ.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાંપ નીકળવાની ઘટનાને લઈ રમણીક વામજાએ કરી હતી આગાહી. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધવાની કરી આગાહી. નવરાત્રીમાં પાછોતરા વરસાદની પણ કરી આગાહી. દાહોદના લીલર ગામેથી 13 સરીસૃપોનું રેસ્ક્યુ કરાયું. 10 સાપના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાયા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપની ટીમે કરી કામગીરી. ભરૂચના અંકલેશ્વરમાં બૂટમાંથી નીકળ્યો સાપ. ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાં સાપ નજરે પડ્યો. સમયસર નજર પડી જતા આ બાદ બચાવ. સ્નેક કેચરની મદદથી સાપને પકડી લેવાયો. અમરેલીના રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા ધારી નજીક મોરજર ગામમાં સિંહણે એક પશુનો શિકાર કર્યો. શિકારની મિજબાની મારતી સિંહણના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા. સિંહના ધામાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ. સાબરકાંઠાના હિંમતનગરમાં માકડી ગામે ખેતરમાંથી પકડાયો મહાકાય અજગર. 14 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડે અજગરનું કર્યું રેસ્ક્યુ. ગીર સોમનાથમાં રસ્તા પર લટાર મારતો મગર કેમેરામાં કેદ. કોડીનારના છાછર ગામે સિંગોડા નદીના બ્રિજ પર ચડી આવ્યો મગર. મહાકાય મગરે રસ્તા પર લટાર મારતા રાહદારીઓમાં ભયનો માહોલ. શિનોરના મીંઢોળ ગામે નર્મદા માઇનોર કેનાલમાં ગાય ખાબકી. પશુપાલકો નર્મદા કેનાલ પાસે ચરાવી રહ્યા હતા પશુ. પશુપાલકોએ જાતે નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. સાબરકાંઠામાં રખડતા ઢોરનો વધ્યો આતંક. પ્રાંતિજના રસ્તા પર ઢોરનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ. રસ્તા પર રખડતા પશુઓનો અડીંગો જામતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ. અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકો પરેશાન. ગીર સોમનાથ પંથકમાં સિંહો હવે ગીરના જંગલની બહાર ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસ્યા. દેવલપુર ગામમાં ડાલામથા નરસિંહનો વિડીયો વાયરલ થયો. છેલ્લા 3 દિવસથી સિંહો મગફળીના ખેતરમાં નજરે પડતા ખેડૂતોમાં ભયનો માહોલ. ખેડાના બમરોલી ગામમાં કપિરાજનો આતંક. ગામમાં 25થી વધુ લોકોને કર્યા ઘાયલ. કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ. લોકો ઘરમાં પુરાઈ રહેવા બન્યા મજબૂર. ખેડામાં કપિરાજના આતંક વિશે RFOનું નિવેદન. બામરોલીથી 3 કપિરાજનું કરાયું રેસ્ક્યુ. કપિરાજના હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખી 30 કિલોમીટર દૂરના વિસ્તારમાં છોડાયા. પંચમહાલના હાલોલની સાનેન સ્કૂલને નોટિસ આપવામાં આવી. જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ₹1,00,000નો દંડ ફટકાર્યો. સંચાલકોએ CBSE એફિલિએશન સર્ટી વગર શરૂ કરી હતી શાળા. DPEOએ શિક્ષણ કાર્ય બંધ કરાવી હાથ ધરી તપાસ. અમદાવાદમાં ભૂવા મામલે News 18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. વસ્ત્રાલમાં એક જ જગ્યાએ બીજીવાર ભૂવો પડતા વિજિલન્સ તપાસ હાથ ધરાઈ. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના પૂણા ગામમાં ગટર ઉભરાવાની સમસ્યાનો સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ. મારુતિનગરમાં ઉભરાતી ગટર પર સ્થાનિકોએ ભાજપ અને આપના ઝંડા લગાવીને કર્યો વિરોધ. અનેક રજૂઆતો છતાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ. વડોદરાના સાવલીમાં રોડની દુર્દશાનો અનોખો વિરોધ. 1 વર્ષ પહેલા બનાવાયેલા રોડમાં મસમોટા ખાડા પડતા વિરોધ પક્ષે એક કેક કાપીને વિરોધ કર્યો. રાહદારીઓને કેક ખવડાવી અને લોલીપોપનું વિતરણ કરાયું. વિરોધ કરાતા તંત્ર દોડતું થયું. મહેસાણામાં બ્રિજના દેખાયા સળિયા. શિવાલા સર્કલથી બાયપાસ જવાના બ્રિજ પર ઠેર ઠેર મોટા ખાડા જોવા મળ્યા. એક્સપાયન્સ વચ્ચે ગેપ પડતા મોટી હોનારત સર્જાવાની વધી સંભાવના. તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ભારે વરસાદથી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થતા ભાવમાં ભડકો. તુરિયા ગલકા દૂધી સહિતના શાકભાજીના ભાવ 100 થી 150 રૂપિયા પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શ્રાવણ માસને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં. ફરાળી વાનગીમાં થતી ભેળસેળને લઈ ડ્રાઈવ હાથ ધરાઈ. કોડીનારમાં ભેળસેળયુક્ત માખણ ઝડપાતા ફરાળી વાનગીઓમાં ભેળસેળ મામલે ડ્રાઈવ હાથ ધરાઈ. બાંગ્લાદેશની કટોકટીની મસાલા માર્કેટ પર પડી અસર. ટેક્સટાઇલ ઉદ્યોગ, કોટન માર્કેટ બાદ મસાલામાં મરચા અને જીરાનો વેપાર પ્રભાવિત. આયાત નિકાસ અટકતા અનેક વેપારીઓના પૈસા ફસાયા. આણંદના ઉમરેઠમાં વકરી રોગચાળો. ઝાડા ઉલટીના 200થી વધુ કેસ તો કોલેરાના 2 કેસ. ઉમરેઠ શહેર સહિતનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. ઠેર ઠેર ગંદકી, ગંદુ પાણી, મચ્છરની સમસ્યા છતાં તંત્ર નિંદ્રાધીન. પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગના દરોડા. તહુરા તુવર દાળ મિલમાંથી ICDS PDS માર્કાવાળી દાળનો જથ્થો મળી આવ્યો. આંધ્રપ્રદેશ સરકારની અનધિકૃત દાળનું વેચાણ થતું હોવાનો ખુલાસો. 16.55 કરોડનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
राजकोट शहर में सतत चौथा दिवसे पीजीवीसीएल द्वारा वीज चोरी ने लईने चेकिंग, रैया रोड सब डिविजन और मादापर सब डिविजन में कराई तपास। चेकिंग दरमियान रूपया 40 लाख की वधुनी वीज चोरी झड़पाई। वडोदरा शिनोर में मेडिकल वेस्ट कोई रस्ता पर फेंकी गयु, मेडिकल वेस्ट जाहिर में फेंकाता नगरजनों आरोग्य सामे मोटू जोखम। स्थानिकोए मेडिकल वेस्ट की फरियाद करता ज आरोग्य विभाग दौड़ू थयु। दाहोदना लीमखेड़ा में प्राथमिक शाळाना बाळकोना माथे मौतनी छत, चालू अभ्यास में जर्जरित वर्गखंडो स्लेब थयो जराशयी, शाळानी स्थिति बिस्मार होवा छता प्रशासननी आंखे पाटा। सूरत में 51 करोड़ ड्रग्स मुद्दे मुंबई कनेक्शन सामे आव्यु, मुंबई भिवंडी थी 800 करोड़ एमडी ड्रग्स झड़पायु, 7 किलो लिक्विड एमडी साथे बे आरोपी झड़पाया, एटीएसे मोहम्मद यूनुस और मोहम्मद आदिल ने करी धरपकड़। जूनागढ़ दलित आगेवान राजू सोलंकी केस में 4 आरोपियों ने जेल हवाले कराया, रिमांड पूर्ण थता वधु रिमांड की मांगणी न कराता आरोपियों ने सूरत की लागपोर जेल में मोकलाया, गुडसीटॉक हेठ गुनो दाखिल करायो हतो। कच्छ में आईबी महिला कर्मी की खुर्शी खेचवा मामले कांग्रेस नेता एचएस आहिर जामीन मंजूर, भूज में जिग्नेश मेवाणी पत्रकार परिषद में बनी थी घटना, एट्रोसिटी सहित कलमों अंतर्गत दाखिल गुना में थी अटकायत। पंचमहाल जिला में बोगस तबीब झड़पावानो सिलसिलो यथावत, नवा वल्लभपुर गाम में डिग्री विना प्रेक्टिस करतो तबीब पकड़ायो, रूपया 29,000 थी वधुनो मुद्दा माल जप्त। सूरतना कतारगाम में अमेरिकाना वीजाना नामे लाखों की छेतरपिंडी करनार झड़पायो, कतारगाम पुलिसे कार्तिक पारेख नामना आरोपी की धरपकड़ करी टुकड़े टुकड़े रूपया पड़ावी वीजा आपवाना समय थयो फरार। डांगना वांसदा नेशनल पार्क में चौसिंगा शिकार करना 5 शख्सों झड़पाया, वन विभागे गुनो नोधी कार्यवाही हाथ धरी, प्राणी की हत्या आरोपी ने कोर्ट में रजू करने कार्यवाही शुरू। वाहन चालकों ने हेलमेट पहेरव फरजियात हो हाईकोर्ट वलण, ट्राफिक पुलिस की कामगिरी पर उठाया सवाल, कोई हेलमेट पहरतू ज नहीं तो दंड हेतु शू रहे सहित हाईकोर्टे सवाल कर, हेलमेट ने रॉन्ग साइड समस्या 15 दिवस आप समय। इठ्योतेरमा स्वतंत्रता दिवस की उजवणीना भागरूपे हर घर तिरंगा अभियान की शुरूआत, 14,000 गामडा नगरपालिका और महानगरपालिका हर घर तिरंगा अभियान में लेशे भाग, 4 महानगरों में तिरंगा यात्रा करायु आयोजन। हर घर तिरंगा की विशेष उजवणी पर हर संघीनु निवेदन, महानगरों में मुख्यमंत्री भूपेन्द्र पटेल सीआर पाटिल जेपी नड्डा की हाजरी में योजाशे तिरंगा यात्रा, तो 10 ऑगस्टे राजकोट, 11मीए सूरत, 12मीए वडोदरा और 13मी ऑगस्टे अमदावाद में निकलशे तिरंगा यात्रा। अमदावाद में 13 ऑगस्ट रोज हर घर तिरंगा अभियान योजाशे, पोलिस जवानों सेनाना जवानों साथे बैंड साथे तिरंगा यात्रा शहर में निकलशे, देशभक्ति रंग साथे योजानारी यात्रा में शहर 48 वोर्ड भाजपना होद्देदारों जोड़ाशे। धोरण 6 में एनसीआरटी अभ्यासक्रम विषे केन्द्रीय शिक्षण मंत्री धर्मेन्द्र प्रधाने आपी प्रतिक्रिया, धोरण 6 में एनसीआरटी नवा अभ्यासक्रम में बंधारणनी फरजो, बंधारणना नियमों, राष्ट्रीय गीत सहित विषयों में करायो वधारो। हिमाचल प्रदेश शिमला में वरसादी माहौल जाम्यो, धुम्मस की चादर छवाता वातावरण खुशनुमा बन्यू, आह्लादक वातावरण में उमटिया प्रवासी। प्रयागराज सुप्रसिद्ध स्वर्गस्थ हनुमान जी मंदिर में घुसया गंगा और यमुना पानी, नदियों में जलस्तर में वधारो थता मंदिर गर्भगृह में पानी भराया, पुजारी भरायेला पानी में करी हनुमान दादा की आरती। जम्मू और काश्मीर राजौरी में दरहाली नदी बनी गांडीतूर, पीर पंजल पर्वतमाला में वहती दरहाली नदी रौद्र स्वरूप धारण करता तंत्र एक्शन में, नीचाणवाड़ा विस्तारों ने कराया एलर्ट। बिहार में कैमूर की पहाड़ियों वच्चे वहते भवानी धोध सोड़े कड़ाए खिली उठ्यो, पहाड़ियों विस्तार में मुसलधार वरसाद थता धोध जीवंत बनया, वन विभागे धोधनी आसपास जवा पर प्रतिबंध मूक्यो। आसामना गुवाहाटी में शहर अनेक भागों में पानी भराव, गुवाहाटी रुक्मणी गांव में वरसादी पानी निकाल न थता स्थानिको परेशान, रहीशो घूटण समा पानी में अवर जवर करवा मजबूर। हिमाचल प्रदेश लाहौल स्पीति में मनाली काजा हाईवे पर वाहन व्यवहार शुरू, वादर फाटा बाद मनाली काजा हाईवे अवरोधायो, तंत्र द्वारा कामगिरी बाद हाईवे पर वाहन व्यवहार शुरू कराया।